સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આ પંચાબ્દી મહોત્સવના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, તેમજ આ પંચાબ્દી મહોત્સવ ઉત્સવ પ્રસંગે સદગુરુ સ્મૃતિ મહોત્સવ, મને આ મહોત્સવ જોઈને એટલો બધો આનંદ થયો છે, એટલો બધો આનંદ થયો કે જેની કોઈ સીમા નહીં. મેં જ્યારે દીક્ષા લીધી, હું સાધુ બેઠો વડતાલમાં દીક્ષા આપ્યા. આમ તો મેં જેતપુરના સંતો કહેવાય, મારા ગુરુ દીક્ષા આપ્યા પછી પ્રથમ પહેલા વહેલા સીધા જ નંદકિશોર સ્વામી પાસે લાવ્યા મને. અમારા ગુરુ અને નંદકિશોર સ્વામીને જેમ અમારે ઘનશ્યામ સ્વામીને મિત્રતા છે, એમ અમારા ગુરુ અને નંદકિશોર સ્વામીને મિત્રતા હતી. પછી અમારા ગુરુએ નંદકિશોર સ્વામીને કીધું કે આને આજે દીક્ષા આપી. આજે દીક્ષા આપી નવા સાધુ છે કે ઉભારી ઉભારીઓ? જૂનું આસન હતું, તમે કદાચ જોયું હોય તો. સ્વામી ગયા અને કબાટમાંથી એક ધાબળી લાવ્યા અને પહેલી વહેલી મને ધાબળી સ્વામીએ ઓઢાડી છે. દીક્ષા લીધી પછી અમારા ગુરુ પછી બીજા આશીર્વાદ મને નંદકિશોર સ્વામીના મળ્યા, અને બીજી સ્મૃતિ, અમારા ગુરુની સાથે અમે ચાર સંતો મુંબઈ ગયેલા ત્યારે પૂજ્યપાદ નંદકિશોર સ્વામી ભૂલેશ્વર મંદિરના મહંત પદે હતા, કોઠારી તરીકે હતા, અને અમારે ક્યાંય પધરામણી જવું હોય તો જઈ શકીએ, પણ જમવાનું જ્યાં જવું હોય ત્યારે જૂના સંતોને એવો નિયમ ધર્મામૃતમાં લખ્યું છે કે 5 થી ઓછા સંતોએ ગ્રહસ્થને ઘેરે જમવા ન જવું. એટલે અમારા ગુરુનો નિયમ હતો, જાય નહીં. એટલે નંદકિશોર સ્વામીને વાત કરી કે તમારા નાના સાધુ ઘનશ્યામ સ્વામી, ત્યારે ઉંમર નાની ને મારી ઉંમર નાની, કે એને સાથે લેતા જાય. એટલે ઘનશ્યામ સ્વામી અમારા ગુરુની સાથે 5 સંતોમાં જોડમાં આવે. પણ તે દિવસ સ્વામીને, સ્વામીનો અંગ પહેલેથી તપનું બહુ, એ તો તમને ખબર જ છે, 4-4 મહિના ધારણા પારણા વ્રત કરે, ચાંદ્રાયણ વ્રત કરે, એ નાના હતા ત્યારથી સ્વામીને તપ કરવાનું તાન. તે દિવસ જ્યારે અમે મુંબઈ, આજથી લગભગ કેટલા મને એમ છે, 35 વર્ષ થયા છે, 35 વર્ષ પહેલાંની વાત કરું છું. તે દિવસ સ્વામી ખાલી દૂધ અને ભાત જમતા હતા. ગુરુનો રાજીપો મેં જમતા હતા, અમે ત્રણેય સંતો, હું, રામકૃષ્ણ સ્વામી અને શાસ્ત્રી સ્વામી જમવા બેઠા હતા. એટલે મેં જમતા જમતા કીધું શાસ્ત્રી સ્વામીને, કીધું આ બધું છે ને તમારો ગુરુનો રાજીપો છે, નહીતર આ લોયા ધામ ને આવું અમેરિકાની અંદર થવું અશક્ય છે. પણ જેના પર ગુરુનો રાજીપો હોય એ અશક્યને શક્ય બનાવે છે. ગુરુનો રાજીપો હોય, પણ ગુરુનો રાજીપો એમને નથી મળતો, એની આજ્ઞા અને એની અનુવૃત્તિ, એ બે વસ્તુ જોઈએ. એની અનુવૃત્તિમાં જે એરિયા છે અને જે રાજીપો અંદરથી વરસે છે એ કંઈક અલૌકિક હોય છે. એટલે શાસ્ત્રી સ્વામી ઉપર એના ગુરુનો અઢળક રાજીપો, અઢળક રાજીપો, અઢળક રાજીપો. અને આપણી ગુરુ પરંપરાનું પૂજન કોઈને મનમાં થતું હોય કે શા માટે ના, ભગવાન સ્વામિનારાયણે સંતોના ચરણ ધોયા છે. ભગવાન સ્વામિનારાયણે સંતોના ચરણ ધોયેલું પાણી ભગવાન સ્વામિનારાયણે પીધું છે. વચનામૃતમાં ગઢડા પ્રથમ પ્રકરણ 37મો વચનામૃત, મારે કે એવી નિષ્ઠાવાળા સંત એને ચરણ જ અમે માથે ચડાવીએ છીએ. વાંચી લેજો વચનામૃત, એટલા બધા પુરાવા વચનામૃતનું આપીએ. હે,
એટલે આ ઉત્સવ શાસ્ત્રી સ્વામીએ ચોખવટ કરીને કે શાસ્ત્રોક્ત છે, એમાં બધા શાસ્ત્રોમાં ગુરુનો મહિમા લેખો છે. અહીંયા પરમાનંદ સ્વામી હમણાં સરસ વાત કરી કે ગુરુ ભગવાન નથી, પણ ગુરુમાં ભગવાન રહેલા છે. તમારે ત્યાં મહેમાન આવે, શરબતનો ગ્લાસ આપો કે જ્યુસનો ગ્લાસ હોય, ગ્લાસ તો કાચનો હોય પણ અંદર જ્યુસ ભર્યું હોય, એટલે તમે એમ કહેશો કે લ્યો કાચનો ગ્લાસ, શું બોલશો? લ્યો જ્યુસ. તમે ગ્લાસનો ઉલ્લેખ નથી કરતા, અંદર શું ભર્યું છે એનો ઉલ્લેખ કરો છે. તો સંતોમાં જે અંદર ભર્યા છે ને એનું આપણે પૂજન કરીએ છીએ. અને આ તો મુક્તાનંદ સ્વામીની પરંપરા છે, મુક્તાનંદ સ્વામીની પરંપરા. હા, મુક્તાનંદ સ્વામીએ ગુરુ મહિમાના પદો એટલા અદ્ભુત લખ્યા છે. સો ગુરુદેવ સદા સુખકારી, સો ગુરુદેવ સદા સુખકારી. શાસ્ત્રી સ્વામી કીધું ને શાસ્ત્ર પ્રમાણ, હવે મુક્તાનંદ સ્વામી પ્રમાણ આપે છે. જય શ્રુતિ એક એક કરી ગાવત, વર્ણત જા સ્વરૂપ ગય હારે, સો ગુરુદેવ સદા સુખકારી. શરણ ગયે સંશય સબ મેટત, જું રવિ અંધેરી રેન યદિયારે, જું રવિ ઉદેરી રેન યદિયારે, સો ગુરુદેવ સદા સુખકારી. દાસ મુકુંદ, મુક્તાનંદ સ્વામી, દાસ મુકુંદ પાય ગુરુ પૂરા, તન મન ઢાયરો સબવારી રે, સો ગુરુદેવ સદા સુખકારી. માટે કોઈ સંશય રાખતા નહીં, બસ એટલું કહીને વિરમું છું.